જય સિયારામ. આજે આપણે વાત કરીશું કાળિયા ઠાકરની જગ્યા એટલે કે ગેડિયા ધામ, જે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં આવેલું છે. તો હવે આપણે કાળિયા ઠાકરની જગ્યા જે ગેડિયા છે ત્યાં આપણે દર્શન કરવા માટે જઈએ અને તમને પણ દર્શન કરાવું, તો વિડીયો સાથે જોડાયેલા રહેજો. જુઓ, આપણે અત્યારે જે કાળિયા ઠાકરની જગ્યા ગેડિયા ધામ છે ત્યાં આપણે આવી ગયા છીએ અને હવે તમને પણ હું કાળિયા ઠાકરના દર્શન કરાવીશ. તો અત્યારે જ કોમેન્ટમાં જય દ્વારકાધીશ જય કાળિયા ઠાકર કોમેન્ટમાં લખો અને વિડીયોને લાઈક કરો. તમે અત્યારે જે કાળિયા ઠાકરના જે મંદિરે છીએ આપણે ગેડિયા ધામ, ત્યાં આપણે અત્યારે મંદિર અંદર દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ અને ઘણા બધા લોકો પણ તમે જોઈ રહ્યા છો જે દર્શન કરવા માટે આવ્યા છે. તો ચાલો હવે હું તમને જે કાળિયા ઠાકરના જે દર્શન છે તે તમને હું કરાવું, તો વિડીયોમાં લાઈક જરૂર કરજો. ચાલો આપણે હવે દર્શન કરીએ કાળિયા ઠાકરના, જે હાજરા હજુર ગેડિયા ધામમાં બિરાજમાન છે. તો તમે વિડીયોમાં જે કાળિયા ઠાકરના દર્શન છે તે જોવો કરી રહ્યા છો, જે હાજરા હજુર અહીંયા કાળિયા ઠાકર જોવો તમે. હવે જય દ્વારકાધીશ અત્યારે જ કોમેન્ટમાં લખો અને કાળિયા ઠાકરના દર્શન થઈ રહ્યા છે, જે હાજરા હજુર બિરાજમાન છે ગેડિયા ધામ. તો તમે સુરેન્દ્રનગર જિલ્લામાં જે આ ફરવાલાયક જગ્યાઓમાંથી જે દર્શન કરવાલાયક જગ્યા છે, પવિત્ર યાત્રાધામ જે ગેડિયા કાળિયા ઠાકરનું મંદિર આવેલું છે અને જ્યાંથી થોડે જ દૂર જે કાળિયા ઠાકરનું જે નવું મંદિર કાર્ય, જે નવું મંદિરનું નિર્માણ પણ થઈ રહ્યું છે, તો જે થોડા સમયમાં જે કાળિયા ઠાકરનું નવું મંદિર છે તે પણ બની જશે. તો અત્યારે આપણે કાળિયા ઠાકરની જગ્યાના દર્શન કર્યા. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બીજા લોકોને પણ શેર કરવા તો ભૂલતા નહીં. જય દ્વારકાધીશ જય કાળિયા ઠાકર. ફરી પાછા નવા વિડીયોમાં મુલાકાત.